સુરતમાં મોબાઈલ સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. પુણા પોલીસ મથકની હદમાં કબૂતર સર્કલ પાસેથી એક એડવોકેટનો મોબાઈલ છીનવી અજાણ્યા બાઇક સવાર ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સુરતમાં રોજે રોજ મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સુરતના પુણા પોલીસ મથકની હદમાં આવેલ પર્વત ગામ કબૂતર સર્કલ પાસે સ્માર્ટ વિદ્યાલયથી સાંઈબાબા મંદિર વચ્ચે ફોન પર વાત કરી રહેલા એડવોકેટ મેહુલ દિવાનના હાથમાંથી બાઇકરો મોંઘો દાટ મોબાઈલ લૂંટી ભાગી છૂટ્યા હતા. બનાવને લઈ પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો સુરતમાં વધી રહેલ મોબાઈલ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓને લઈ પોલીસે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. મારું નામ મેહુલ પ્રકાશચંદ્ર દિવાન, એડવોકેટ. હું પોતે અઠ્ઠાવીસ તારીખને રાતે 10 કલાકે મોડલ ટાઉન રોડ પર ગાડી મૂકીને કબૂતર સર્કલથી સાંઈબાબાના મંદિરવાળા રોડ BRTS રોડ ક્રોસ કરતાં કરતાં મારે ફોન પર વાત ચાલુ હતી, તેથી સામેથી પલ્સર ગાડી આવીને મારા હાથમાંથી મોબાઈલ ખેંચીને ફરાર થઈ ગઈ અને મેં જોરથી બૂમો પાડેલી ચોર ચોર કરીને, અને એમને પાછળ ચોરે પાછળ પણ જોયેલું, તેથી મેં અડધો ફેસ જોયેલો હતો અને ફેસ પર અડધું માર્ક્સ હતું. પછી ત્યારબાદ એ લોકો ફરાર થઈ ગયા અને ત્યારબાદ સામે જ પોલીસ કેશવ પોલીસ ચોકી હોવાથી ત્યાં હું તરત ભાગતો ગયો અને એમને આખી પૂરી ઘટનાનો કાર્યક્રમ જણાવ્યો અને એમને એવું કીધું, કબૂતર સર્કલની નહેરની આ બાજુ પુના પોલીસ સ્ટેશનની હદ છે અને આ બાજુ લીંબાયત પોલીસ સ્ટેશનની હદ છે, તેથી તમને પુના પોલીસ સ્ટેશન લાગશે, તેથી તમારે ત્યાં જઈને ફરિયાદ નોંધાવવાની રહેશે અને ઓનલાઈન પણ FIR કરવાની રહેશે. તેથી હું રાતે જ ત્યાં ઘરી પુના પોલીસ સ્ટેશને ગયેલો અને એપ્લિકેશન આપી દીધેલી કે આ રીતે મારો મોબાઈલ ચોરી થઈ ગયેલો છે. પછી સવારે મેં સાત કલાકે ઓનલાઈન FIR પણ કરેલ છે અને પછી મને એવું કહેવા રાતે પુના પોલીસ સ્ટેશનમાં એવું કહેવામાં આવેલું કે તમે સવારે 10 વાગે આવીને અહીંયા ફરીથી મળી જજો. તેથી હું સવારે 10 કલાકે ત્યાં મળવા ગયો. તેમને કીધું કે તમે FIR કરેલી છે, તેથી તમને બોલાવવામાં આવશે અને જ્યારે પણ અમારા પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દેખાશે ત્યારે તમને બોલાવવામાં આવશે, તેથી ત્યારે તમારે આવવાનું રહેશે. ચોર પલ્સ બ્લેક કલરની પલ્સર ગાડી હતી અને નંબર પ્લેટ હતો નહીં અને બ્લેક કલરનું માસ્ક પહેરેલું હતું, આંખ દેખાતી હતી અને થોડાક લાંબા વાળ હતા. 2 જણા હતા, પાછળ બેસેલો હતો. તે વ્યક્તિને મારો મોબાઈલ ખેંચી લઈ ગયા છે અને મેં એમને અડધો ફેસ જોયેલો, અડધો માસ્ક હતું અને અડધી આંખ જ દેખાતી હતી અને વાળ લાંબા હતા થોડા, અને બ્લેક કલરની પલ્સરમાં નંબર પ્લેટ હતી નહીં.